ગુજરાતની પ્રાચીન રાજધાની અને ઐતિહાસિક નગરી પાટણ તેની બે નમૂન વિરાસત રાણકી વાવથી જગ વિખ્યાત છે ત્યારે દર વર્ષે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ રાણકી વાવ નિહાળવા માટે આવે છે જેથી પુરાતત્વ વિભાગને કરોડો રૂપિયાની આવક થાય છે વર્ષ 2022માં 1 જાન્યુઆરી 31 ડિસેમ્બર સુધી 3.41 લાખ ભારતીયો અને 850થી વધુ વિદેશી પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી હતી જેથી એક વર્ષની કુલ આવક 1.41 કરોડ રૂપિયા થઈ હતી ઐતિહાસિક નગર પાટણ ખાતે તેની ભવ્ય ભૂતકાળની સાથે સાથે અહીંના દેવડા પટોડા કોટ કિલ્લા દરવાજાઓ અને વિશ્વની યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભવ્ય અને ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણકીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવથી સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આ ભવ્ય 7 માળની રાણકી વાવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ 7 સમુદ્ર પાર વસતા પ્રવાસીઓને પણ આકર્ષી રહી છે દર વર્ષે દેશ અને વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં રાણકી વાવને નિહાળવા માટે આવે છે અને આ વાવમાં કંડારવામાં આવેલ અદ્ભુત કલાકૃતિઓવાળી મૂર્તિઓને અને વાવની બનાવટને નિહાળી આશ્ચર્યચકિત બની જાય છે શહેરમાં આવેલી આ ઐતિહાસિક ધરોહરને નિહાળવા માટે પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોવાથી વિશ્વ વિરાસત રાણકી વાવ 2022ની 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં 3,40,987 ભારતીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેને લઈ પુરાતત્વ વિભાગે ₹40 ટિકિટના દર મુજબ 1,36,39,480 આવક થઈ હતી જ્યારે પ્રત્યેક વિદેશી નાગરિક માટે ટિકિટનો દર ₹600 રાખવામાં આવ્યો છે ગત વર્ષે 850 વિદેશી પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી હતી જેથી કુલ ₹5,10,000ની આવક થઈ હતી આમ છેલ્લા એક વર્ષમાં 3,41,837 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લેતા કુલ ₹1,41,49,480ની આવક થઈ હતી ઓક્ટોબર મહિનામાં દિવાળી સમયે 50,000થી વધુ અને નવેમ્બરમાં 287 વિદેશી પ્રવાસીઓએ વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત લીધી હતી તેમ રાણકી વાવના સિનિયર કન્ઝર્વેટિવ અધિકારી SK શાહે જણાવ્યું હતું સોની ચલણી નોટ ઉપર રાણકી વાવના ફોટાને સ્થાન પાટણની ઐતિહાસિક વાવ ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે ભારત સરકાર દ્વારા સોની ચલણી નોટ ઉપર રાણકી વાવના ફોટાને મૂકવામાં આવ્યો છે અણહિલપુર પાટણની રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમર પ્રેમનું પ્રતીક છે તેને તળપદી ભાષામાં રાણકી વાવ કહે છે 7-8 વર્ષ પહેલાં બી અહીંયા આવેલો હતો ત્યારે બધા ગાર્ડન્સ ને બધું થયું નહોતું એથી એક્સકેવેશન પછીના 2-3 વર્ષમાં જ આવેલો હતો આ બધા ગાર્ડન્સ ને બધું નહોતું અત્યારે એકદમ ક્લીન છે મજા આવશે જોવાની મજા આવી ગઈ વર્ષોમાં ફેરફારમાં પછી આ ગાર્ડન્સ ને બધું ઓર્ગેનાઇઝ વધારે ઓર્ગેનાઇઝ છે ગાર્ડન્સ ને બધું થયું છે ક્લીન એને સારું છે અત્યારે તો લાગતી નથી કોઈ સેવા ખૂબ